तापी जिल्लाना डोलवण तालुकाना पाटीगाम खाते तालुका पंचायतना उपप्रमुख अने भाजपना नेता सुनंदा गामितना दियरना लग्न प्रसंगमां योजाल डीजेनी संगीत पार्टीमां हजारोनी संख्यामां लोको उमटी पड़ी डीजेना ताले झूमता सरकारनी कोविडनी गाइडलाइन धजा गरावडी हता। डोलवण तालुका पंचायतना उपप्रमुख सुनंदाबेन निलेशभाई गामितना दियर राहुल गामितना लग्न प्रसंगे डीजे पार्टीनुं आयोजन करवामां आव्युं, जेमां हजारोनी संख्यामां लोकोए उमटी पड़ी डीजेना ताले झूमता होवानो वीडियो सोशियल मीडियामां वायरल थता डोलवण पोलीस दौड़ती थई गई। जंगे पोलीसे लग्ननुं आयोजन करना तालुका पंचायतना उप्रमुख सुनंदाबेन गामितना ससरा कनुभाई गामित तथा तेमना पति निलेश गामित अने जीतू गामित सामे कोविड गाइडलाइननो भंग बदलनो गुनो दाखल करी कायदेसरनी कार्यवाही हाथ धरी हती। आ प्रकरणमां जिल्ला पोलीस वडा द्वारा फरज पर बेदरकारी दाखवनार पीएसआई विक्रम वसावा अने बीट जमादार किशोर सिंह सर्वसिंहने सस्पेन्ड करी देता पोलीस बेड़ामां खरभराट मची जवा पाम्यो छे। तापी જિલ્લાના ડોલવણ પોલીસ સ્ટેશનના પાટી ગામે ગઈકાલ રાત્રે એક લગ્ન પ્રસંગમાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ હતો, ત્યાં ડીજેમાં 500 થી 1000 જેટલા માણસો ભેગા થઈને લગ્ન પ્રસંગ ઉજવેલો હતો, તે બાબતે વિડીયો વાયરલ થતાં તાપી જિલ્લા પોલીસ તરફથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક પછી એપિડેમિક એક અને ઇપીકો કોલમ 188 269 270 મુજબનો 3 જે આયોજક હતા એમાં કનુભાઈ રંગજીભાઈ, જીતુભાઈ કનુભાઈ અને નિલેશભાઈ કનુભાઈના વિરુદ્ધમાં, તેમજ જે ડીજે આવ્યું હતું એ ડીજેના સંચાલકોના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। અને અમારા તાપી જિલ્લામાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા બીજા પોલીસ અધિકારીઓ એમ 7 તથા બીજા પોલીસ કર્મચારીઓ 8 એમ પણ કોરોનાથી સંક્રમિત થઈને હોમ આઇસોલેશનમાં હાલ છે, જેથી અમે પણ કામ કરતા કોરોના પોઝિટિવ આવેલ હોય તો લોકોને પણ અમારી અપીલ છે તાપી જિલ્લા પોલીસ તરફથી કે જે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ જ માણસો ભેગા થવું જોઈએ અને ડીજે બેન્જો કોઈ વગાડે નહીં અને સરકારશ્રીની ગાઈડલાઇનનું પાલન કરે અને કોરોના સંક્રમિત ન થાય તે માટેની પૂરજી કાળજી રહે। અમે પોલીસ કર્મચારીઓ કોઈના લગ્ન પ્રસંગમાં જઈને એમના લગ્ન પ્રસંગ બગાડવા માંગતા નથી, પણ સામેથી જ એ લોકો જો સરકારશ્રીની ગાઈડલાઇનનું પાલન કરે અને એ પ્રમાણે પોતાનો પ્રસંગ જાળવે એમાં જ સારું છે। આરોપીઓ હાલ જાન લઈને ગયા છે, ત્યાં પણ પોલીસ તપાસ માટે ગઈ છે અને ત્યાં પણ જો માણસ વધારે હશે તો એમના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવશે। પરવાનગી પોલીસ પાસેથી લેવામાં આવી હતી? ના, આ એમણે કોઈ પોલીસને જાણ કરી નથી કે લગ્ન પ્રસંગની કોઈ મંજૂરી મેળવેલ નથી। રાજકીય એવું સુનંદાબેન કરીને છે, એમના દિયર છે, એમના ભાભી થાય છે એવું જાણવા મળેલ છે। સુનંદાબેન કોણ છે? સુનંદાબેન તાલુકા પંચાયત ઉપપ્રમુખ છે। તો બીજું કોઈ ખાટકી કરી હોય? આ ત્યાંના થાણા અમલદાર ડોલવણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરુદ્ધ તથા થાણા બીટના જે હેડ કોન્સ્ટેબલ છે એમના વિરુદ્ધમાં પોલીસ તરફથી પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલ છે।